આજરોજ ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલમાં શ્રમ આરોગ્ય મંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી દિલીપભાઈ ઠાકોર સાથે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર અને સાંસદ વિનોદભાઈ ચાવડા મુલાકાતે આવ્યા હતા, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીકભાઈ મારાઈએ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી હતી કે હજારો લોકો અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી ટ્રોમા સેન્ટરનું ફક્ત ઉદ્ઘાટનો થાય છે પણ આ દિવસ સુધી ચાલ્યું નથી, લોકોને સુવિધા ઉપલબ્ધ કરવો એ રજૂઆત કરી હતી. એને બધું ભંડોળ ઉભું કરી અને આ ક્ષેત્ર બનાવ્યું. એમાં જે દિલ્હીની એક આપણે જે ઇન્ડસ્ટ્રી છે એનું મોટું બજેટ હતું, એ કરવાની આપી રહ્યું છે કે એ એમને અટકેલું છે અને હજુ એ વાત આગળ નથી. એટલે એના માટે ચાલુ ઇમરજન્સી વિભાગમાં પલંગ છે, એના મોનિટર છે, પણ આપણું ભજામાં પેલા સેન્સર થયેલું પ્રમોશન છે એ પેન તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં રજૂઆત છે.